નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં. આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય છે હિન્દી, એની પ્રશ્ન બેંક 2/9/2023 માટેની. બરાબર, તો અહીં તમને સ્ટાર્ટિંગમાં થોડાક પ્રશ્ન આપેલા છે, બરાબર, વિચારીને લખવાના છે. આપણે પછી જોઈએ, પહેલાં આપણે ટૂંકા ટૂંકા સવાલ છે એ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2, એમાં પણ એવી રીતે વિસ્તારથી ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 3 જોઈએ, નિમ્નલિખિત શબ્દો કા અર્થ દેકર શબ્દ કા વાક્ય પ્રયોગ કીજીએ. તો પહેલું છે માલિક, તો એમાં આવશે શેઠ. ત્યાર પછી પરીક્ષણ, તો એમાં આવશે જાંચના. ત્યાર પછી દસ્તકાર, તો એમાં આવશે શિલ્પકાર. ત્યાર પછી રહમત, બરાબર, બીજું, તો એમાં આવશે કૃપા. ત્યાર પછી ચહેતી, તો એમાં આવશે પ્રિય. વિરાસત, તો એમાં આવશે ધરોહર. આફતમાં આવશે મુસીબત. ત્યાર પછી દિક્કત, તો તકલીફ. ખાકા, તો ઢાંચા. જીષ્મ, તો એમાં શરીર. 14મું પ્રશિક્ષણ, તો તાલીમ. સામરિક, તો એની અંદર આવશે પૂછશે સંબંધ રખને વાલે, બરાબર. ત્યાર પછી 5મું બક્ષિશ, તો એનો મતલબ થશે ઉપહાર. શાન એટલે ગૌરવ. ત્યાર પછી જીવંત એટલે જીવિત. ઓકે, 6ઠું કુબેર એટલે પૈસાદાર. ત્યાર પછી 16મું નિર્માણ એટલે બનાના. ત્યાર પછી 7મું સિજદા, એક વિશેષ પ્રકાર કી મુદ્રા. પ્રાયઃ, તો પુનઃ. ઉદ્યાન એટલે બગીચા. ઓકે, ત્યાર પછી પુનઃ એટલે ફિર, સ્ફૂર્તિ. પછી શાની અને સબીર, બરાબર, સ્ફૂર્તિ એટલે ઉત્સાહ. ચાલો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 4 તરફ. ઓકે, તો લિંગ પરિવર્તન કરકે પુલ્લિંગ શબ્દો કા વાક્ય મેં પ્રયોગ કીજીએ. ઓકે, તો આપણે અહીં લિંગ પરિવર્તન કરવાનું છે. શેઠ એટલે શું થાય? શેઠાની. નોકર એટલે નોકરાની. ભાગ્યવાન, તો ભાગ્યવતી. પુત્રવતી, તો પુત્રવાન. શ્રીમતી, તો શ્રીમાન. નેત્રી, તો નેતા. વિધવા, તો આવશે વિધુર. ખામી, સોરી, સ્વામી, તો આવશે સ્વામીની. ત્યાર પછી વિદ્યત્રી, તો આવશે વિદ્યત્ર. ફૂલદાન, તો એમાં આવશે ફૂલદાની, બરાબર. ત્યાર પછી વર, તો આવશે વધુ. સાસ, તો આવશે સસુર. ત્યાર પછી સમ્રાટ, તો એમાં આવશે સમ્રાટરી. ત્યાર પછી સાધુ, તો સાધ્વી. નર, તો નારી. પતિ, તો પત્ની. 17મું વાહન, વાહિની. કર્તા, કત્રી. ઇન્દ્ર, તો ઇન્દ્રાણી. રોગી, તો એમાં આવશે રોગીની, બરાબર. ત્યાર પછી જેઠ, તો એમાં આવશે જેઠાની. દેવર, તો દેવરાની. રૂપવાન, તો રૂપવતી. બલવાન, તો બલવતી. નંદોઈ, તો આવશે નનંદ. ઓકે, ચાલો આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 3 તરફ. હવે છે પ્રશ્ન નંબર 5, એમાં આપણે જોઈએ તો અહીં જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ વાંચી અને એની નીચે આપેલા સવાલના જવાબ છે એ આપણે લખવાના છે. તો અહીં જોઈ શકો છો પહેલો પેરેગ્રાફ, એની નીચેના સવાલ છે, કિસી દેશ કી ઉન્નતિ ઓર ઉત્થાન કિન પર નિર્ભર હોતા હૈ ક્યો. તો આપણે એમની અંદર જવાબની અંદર લખીશું, તો વિદ્યાર્થીઓ કે કંધે પર હે કારણ આજ જો વિદ્યાર્થી હે વેહી કલ ભારત કે નાગરિક હોંગે. બીજું, રાષ્ટ્ર કો શક્તિશાલી બનાને હેતુ વિદ્યાર્થીઓ કા ક્યા કર્તવ્ય હે. તો એની અંદર આપણે જવાબમાં લખીશું, પ્રત્યેક ક્ષણ અપને રાષ્ટ્ર, અપને સમાજ, અપને ધર્મ, અપની સંસ્કૃતિ કો અપની આંખો કે સામને રખના ચાહીએ, બરાબર, જિસસે વે રાષ્ટ્ર કા શક્તિશાલી, રાષ્ટ્ર કો શક્તિશાલી બના સકે. ત્રીજું, કિસ પ્રકાર કે વિદ્યાર્થી રાષ્ટ્ર એવમ સમાજ કે લીએ બોજ બન જાતે હે. તો આપણે ત્રીજાની અંદર જવાબમાં લખીએ, જો વિદ્યાર્થી રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સે અપને જીવન કા નિર્માણ નહીં કરતે વે રાષ્ટ્ર ઓર સમાજ કે લીએ બોજ બન જાતે હે. આગળ આપણે સોલ્યુશન કરીએ એ પહેલાં વિડીયોમાં સોલ્યુશન કરવાની મજા આવે છે ને,
तो आ वीडियो ने लाइक कर देजो। तमारा मित्र साथे आ वीडियो नी लिंक ने तमे व्हाट्सएप पर शेर कर सको। आवी ज रीते बीजा वीडियो जोवा माटे चेनल ने सब्सक्राइब करवानु भूलशो नहीं। चालो हवे आपणे आगळ जोईए चौथो सवाल। उपर्युक्त गद्यांश में कौन से मुहावरे का प्रयोग हुआ है, बराबर चौथो, तो एमां आवशे आँखों के सामने रहना। पांचमो, उपर्युक्त गद्यांश का उचित शीर्षक लिखिए, तो आपणे एनामां जवाबमां लखीशुं विद्यार्थी, बराबर। चालो त्यार पछी आगळ जोईशुं आपणे विद्यार्थी राष्ट्र की धरोहर, आवुं आपणे शीर्षक आपी शकीए। हवे आपणने बीजो पेरेग्राफ अहीं आपेलो छे, बराबर। बीजा पेरेग्राफमां आपणे जोईए तो पहेलो सवाल, उपरोक्त गंध्यांश में किंमती किसे माना गया है, तो समय को। बीजो, छात्रों को समय की कद्र करने से क्या लाभ होता है, तो आपणे अहीं जोईशुं छेल्ली लाइनमां जवाब लखेलो छे। त्रीजो, इस गद्यांश से हमें क्या प्रेरणा मिलती है, तो हमें अपना काम समय के साथ करना चाहिए, बराबर से। एक बार समय निकल गया तो हमें पछताना पड़ता है। इस गद्यांश में विद्यार्थी के लिए कौन सा शब्द प्रयुक्त हुआ है, तो आपणे लखीशुं छात्र अने खिलाड़ी। हवे शीर्षक आपणे आपीए तो समय का महत्व, एवं शीर्षक तमे आपी शको। त्यार पछी त्रीजो पेरेग्राफ पहेलानी अंदर जवाबमां आवशे न गण्य, बराबर, जे गणी न शकाय एवं। त्यार पछी बीजो, तो बीजानी अंदर आपणे जवाबमां लखीशुं रोटी कपड़ा मकान की कमी बेरोजगारी निरक्षरता। त्यार पछी त्रीजो, त्रीजानी अंदर आपणे जवाबमां लखीए जे पहेली लाइन छे ए, बराबर। त्यार पछी चौथो, जनसंख्या बढ़ने से किन चीज़ों में बढ़ोतरी हुई है, बराबर, तो बेरोजगारी निरक्षरता कृषि उद्योगों। पांचवों, इस गद्यांश का शीर्षक तो बढ़ती जनसंख्या एक समस्या, आवी रीते तमे लखी शको। चौथों आपणे जोईए तो एमां अहीं पहेलानो जवाब आपेलो छे, बराबर। आ आखी लाइन तमारे पहेलाना जवाबमां लखी देवी। त्यार पछी बीजानो जवाब अहीं आपेलो छे, बराबर, आ बीजू छे। त्यार पछी त्रीजू जोईए आपणे, छेल्ली लाइन ત્રીજાની છે, અને ચોથી લાઈનનો જવાબ અહીં આપેલો છે। તો ચાર પ્રશ્ન થઈ ગયા। પાંચમા પ્રશ્નની અંદર આપણે જવાબમાં લખીશું ઈસ ગદ્યાંશ કા ઉપયુક્ત શીર્ષક લખીએ, તો આપણે આનું એક સરસ મજાનું શીર્ષક આપવાનું। ત્યાર પછી એવી રીતે પાંચમો આપેલો છે। તો વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર। વિડીયોને લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો। આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે જરૂરથી નીચે આપેલી જે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે એ જોઈ અને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। કમેન્ટ કરો તમારી શાળાનું નામ રેડ હાર્ટ સાથે।